ધીમે ધીમે તમામ બાબતોમાં આધાર કાર્ડ ફરજિયાત થઈ રહ્યું છે. હવે રાશન કાર્ડ પરથી અનાજ મેળવવામાં પણ આધાર કાર્ડ ફરજિયાત કરી દેવામાં આવશે અને આગામી 1 જૂનથી તેનો અમલ પણ શરૂ થઈ જશે. આ પ્રકારની કામગીરી શરૂ કરનાર ગુજરાત કદાચ સૌપ્રથમ રાજ્ય બની રહે તેવી સંભાવના છે. ત્યારે હાલમાં આ અંગેની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આજે આ અંગે ભુજ તાલુકાના રેશન કાર્ડની દુકાનના સંચાલકોને માર્ગદર્શન આપવા માટે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સરકારી અધિકારીઓ દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. જેમાં જણાવાયું હતું તે મુજબ આગામી 1 જૂનથી તમામ રાશન કાર્ડ ધારકો માટે તેમનો આધાર કાર્ડ રાશન કાર્ડ સાથે જોડવો ફરજિયાત છે. હાલમાં આ કામગીરી પૂરજોશમાં ચાલુ છે અને એના માટે CSCના સોફ્ટવેરમાં એન્ટ્રી કરવાની વિશેષ વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે, તેથી વેપારીઓ અને ગ્રાહકોને મુશ્કેલી ન પડે. રાશન કાર્ડ પરથી ખોટા લોકો રાશન લઈ જતા હોવાની ઉઠેલ ફરિયાદો તથા અમુક કિસ્સામાં રાશન કાર્ડ ધારકોને આપવા માટેનું રાશન સીધું બજારમાં બારોબાર વેચાઈ જતું હોવાની ઉઠેલી ફરિયાદો બાદ આ નિર્ણય લેવાયો હતો, જેનો અમલ શરૂ કરવાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે તેવું માર્ગદર્શન આપનાર અધિકારીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું. આજની બેઠક સરકારશ્રીની સૂચના મુજબ આધાર કાર્ડ ફરજિયાત કરવાનું છે, જે અને એનાથી પહેલાં જે 22 તારીખના વિડીયો કોન્ફરન્સની સરકારની સૂચના મળી ગઈ એ માટે ભુજ તાલુકાના FES ને બોલાવીને એ લોકો સાથે મિટિંગ કરવામાં આવી. આપણે સરકારની સૂચના આપી છે કે 1/4 થી આધાર કાર્ડ ફરજિયાત કરવાનું છે અને એને બેંક એકાઉન્ટ સાથે એને સીડિંગ કરવાનું છે, જેથી દરેક કાર્ડ ધારકો છે અને અનાજ મળી રહે. મેઇન મુદ્દો એ હતો, અને આધાર કાર્ડ ફરજિયાત કરવાનો મેઇન મુદ્દો છે. એનાથી શું થશે? એટલે એનાથી થશે કે અત્યાર સુધી જે આધાર વગર જે અમુક ખોટા ગ્રાહકો લાભ લેતા હતા એ બંધ થઈ જશે અને સાચા ગ્રાહકોને અનાજ મળતું થઈ જશે. એટલે એના માટે છે તે દરેક ગ્રાહકો પાસે અત્યારે ભુજ તાલુકાના જે દુકાનદારો છે એ બધા આધાર કાર્ડ ગ્રાહકો પાસે લે છે અને CSCનો જે સોફ્ટવેર છે એનામાં એ લોકો આધાર કાર્ડનું સીડિંગ કરશે એવું પણ એ લોકોને ફેસિલિટી આપવામાં આવી છે. એટલે આધાર કાર્ડ ગ્રાહકોનો બેંક એકાઉન્ટ સાથે સીડિંગ કરવાની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે.